વધુમાંથી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવેન ચિત્તે અને મોહિત ભટ્ટ. મોહિત, સૌથી પહેલા વાત કરવામાં આવે જૂનાગઢની. જૂનાગઢમાં તેઓ અડધો પોણો કલાકની અંદર તેઓ આવી પહોંચવાના છે, જંગી સભા સંબોધવાના છે. જે સ્થળ પર આપ ઉપસ્થિત છો, કેવા પ્રકારની વ્યવસ્થા છે, કેટલી જનમેદની ત્યાં આવી પહોંચશે? જગદીશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી પ્રચારની પ્રથમ કહી શકાય સૌરાષ્ટ્રની સભા છે તે જૂનાગઢથી સંબોધન કરવાના છે. ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે આવી પહોંચશે. અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેનો નિર્ધારિત કાર્યક્રમ છે, તેનાથી 45 મિનિટ છે તે કાર્યક્રમ મોડો ચાલી રહ્યો છે. જોકે તેના આગમન પૂર્વે જૂનાગઢ ખાતે તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જૂનાગઢ ખાતેના જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં જે જૂનાગઢ અને પોરબંદર આ બે લોકસભા બેઠક છે તે માટે તેઓ ચૂંટણી પ્રચાર કરશે. કેન્દ્ર સરકારની જેટલી પણ યોજના છે, સાથે સાથે ચૂંટણી ઢંઢેરાની જેટલી પણ યોજનાઓ છે તે માહિતી છે તે લોકો સુધી પહોંચાડશે અને ચૂંટણી પ્રચાર કરશે. ખાસ કરીને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે આ સૌરાષ્ટ્રની જે પ્રથમ જે તેમની ચૂંટણી સભા છે અને અહીં જે મહિલાઓ છે તેમના દ્વારા ખાસ જે સાફા પહેરી અને પ્રધાનમંત્રીના સ્વાગત માટે તેઓ અહીં તૈયાર બેઠા હોય તે પ્રકારનું સ્પષ્ટ. બેન, આપને પૂછવા માંગીશ, શું કહેશો અત્યારે પ્રધાનમંત્રી જૂનાગઢ આવવાના છે, કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બેનો, બધી થનગની રહી છે. નરેન્દ્રભાઈ આવવાના છે એટલે ઉત્સાહ આખો જોર શોરથી ઉત્સાહ છે આખા જૂનાગઢમાં, જિલ્લામાં, આખા જૂનાગઢ મહાનગર સહિત જૂનાગઢ જિલ્લામાં. ખાસ આપે સાફો પહેર્યો છે, કઈ રીતે આપ જે કેટલી મહિલાઓ આ પ્રકારે સાફો પહેર્યો છે અને કઈ રીતે આપ જે આગમનની તૈયારીઓ કરી રહ્યા છો? 300 બહેનો એ સાફા પહેરેલા છે અને એમના જે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એના માટે અમે ખૂબ જ તૈયારીઓ કરીએ છીએ અને અમને ખૂબ જ ઉત્સાહ રહેલો છે. સ્પષ્ટપણે જે રીતે મહિલાઓ છે તેમના દ્વારા સાફા પહેરી અને જે અહીં જે તમામ લોકો છે તેમનું જે પ્રધાનમંત્રીના સ્વાગત માટે તેઓ આતુર છે. અહીં જૂનાગઢ શહેર પ્રમુખ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો આપ, કયા પ્રકારનું આયોજન આજના દિવસનું છે અને કઈ રીતે આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? જૂનાગઢની અંદર આજે બે દિવસ થયા છે એટલે ખૂબ જ સારો માહોલ છે અને અત્યારે 9 વાગ્યામાં આટલી પબ્લિક છે અને ખૂબ જ પબ્લિક આખું ઓડિયન્સ થઈ જવાનું છે અને મોદી સાહેબને સાંભળવા માટે માણસો પબ્લિક બધી થનગની રહી છે અને આ વખતે ઘણા કોંગ્રેસના મોટા માથા પણ વિજયભાઈ રૂપાણીના હાથે ખેસ ભરાવવાનો આજે કાર્યક્રમ રાખવાનો છે. આ રીતે માહોલ ખૂબ સારો છે અને અહીંથી એક સારામશાલી લીટથી રાજેશભાઈ ચૂંટાઈને દિલ્હીમાં કમળને અમે આપશું. એમાં જૂનાગઢના લોકસભાના જે એક કદાવર નેતા કહી શકાય અને પૂર્વ સાંસદ દિનુભાઈ પણ અહીં ઉપસ્થિત થયા છે. દિનુભાઈ, શું કહેશો આપ પણ જે ચૂંટણી સભામાં ઉપસ્થિત રહ્યા છે, આ બેઠક પર આપની ભૂમિકા સૌથી મહત્વની છે, કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? સમગ્ર ઉત્સાહ આપ અહીંયા જ જોઈ શકો છો કે હજુ 9 વાગ્યા છે ત્યાં સમગ્ર મંડપ અને પૂરો વિસ્તાર અત્યારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી લોકોથી ભરાઈ ગયો છે. નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન મેળવીને આ બધા જ મુખ્ય કાર્યકર્તાઓ અને આગેવાનો પોતાના વિસ્તારમાં વિજય સંકલ્પ પૂરો કરવા માટે પોતપોતાના વિસ્તારમાં જઈ અને આપણા ઉમેદવાર ભાઈ શ્રી રાજેશને વિજયી બનાવવાના તનતોડ પ્રયત્નમાં લાગી જશે. કઈ રીતે જે આ બેઠક છે તેમાં કઈ રીતની આપ ફાઇટ જોઈ રહ્યા છો, કારણ કે જે પુંજાભાઈ વંશ સામે ઉમેદવાર છે, શું માનો છો ભાજપને કયા કયા પડકારો રહેશે આ બેઠક પર? કોઈ પડકાર અમારી દ્રષ્ટિએ કઈ છે જ નહીં, આ તો ભાજપની સીટ છે ને ભાજપ પાસે જ રહેવાની. આહીર સમાજની પણ એક નારાજગીની વાત છે, તેને શું? સમગ્ર આહીર સમાજને ગણી ના શકાય, ભારતીય જનતા પાર્ટીમાં પણ આહીર સમાજના કદાવર નેતાઓ મારી અને અમારી પાર્ટીની સાથે છે. જગદીશ, જે રીતે દિનુભાઈ સોલંકીએ તે કહ્યું કે જે ભાજપની આ પરંપરાગત બેઠક છે અને ભાજપ આ બેઠક જાળવી રાખશે તેવું પણ કહ્યું છે, કોઈ પ્રકારની જે રાજકીય પડકાર છે તે કોઈ પ્રકારના પડકાર નથી તેવું તેમનું માનવું છે. આપને હું સ્ટેજના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પ્રધાનમંત્રીના આગમન માટે જે વિશાળ સ્ટેજ અહીં જે બનાવવામાં આવ્યું છે કે જેમાં ટૂંક સમયમાં જ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર માટેની આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સૌરાષ્ટ્રની પ્રથમ સભા છે તેને જોતા કાર્યકર્તાઓમાં પણ સ્પષ્ટ રીતે ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને તેને કારણે જ તમામ તૈયારીઓ છે તે તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે. જગદીશ.
બિલકુલ, સાથે જ દેવેન ચિત્તે જોડાઈ ચૂક્યા છે. દેવેન, બારડોલી લોકસભાની વાત કરવામાં આવે તો બારડોલી એક રીતે કોંગ્રેસનો પરંપરાગત ગઢ રહ્યો છે, સાથે ગત ટર્મમાં જે પ્રકારે બીજેપીનો જીત થયો, પણ બીજેપીની જીત બાદ અનેક નિષ્ક્રિય કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા હતા, ત્યારે હવે કેટલું ચેલેન્જીસ લાગી રહ્યું છે બારડોલી લોકસભાની, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, ઉત્સાહ કેવો છે, માહોલ કેવો છે? દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારબાદ જે વિધિવત રીતે આજે પ્રચાર જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. સોંગઢ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, જાહેર સભાનું વિશાળ જે સ્ટેજ છે તે સ્ટેજ બનાવવામાં આવ્યો છે, અને 1:30 વાગ્યાનો જે સમય છે કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોંગઢ ખાતે આવીને એક મોટી જાહેર સભા જે છે તે જાહેર સભાને સંબોધશે, અને ત્યારબાદ જે મોટી સંખ્યામાં અહીં લોકો આવશે તેમને તમામ જે મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓને લઈને લોકોને સંબોધશે. મહત્વની વાત જગદીશ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે હવે તાપી જિલ્લામાં મજબૂત થઈ રહ્યું છે, અને બીજી એક મહત્વની બાબત એ પણ છે કે જે કાર્યકર્તાઓ છે સરકારના તમામ પ્રયાસો જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે એક મોટું નામ આપણે કહી શકીએ કે માવજી ચૌધરી, કે જે 2 ટર્મ તાપી જિલ્લા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે તેઓ કોંગ્રેસના તાપી જિલ્લાના પ્રમુખ રહ્યા હતા, અને સુરત જિલ્લાના પણ તેઓ એકવાર પ્રમુખ રહી ચૂક્યા છે, અને ચૌધરી હોવાના કારણે જાતિગત સમીકરણની પણ આપણે વાત કરીએ તો જાતિગત સમીકરણમાં પણ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે, કારણ કે તુષાર ચૌધરી કે જે ચૌધરી સમાજ જે છે તે બારડોલી લોકસભા પર ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે, અને અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ બારડોલી લોકસભા ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જો માવજી ચૌધરી આજે વડાપ્રધાન અને હાજરીની અંદર જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ખૂબ જ મોટો ફાયદો જે છે તે ભાજપને થઈ શકે છે, અને એટલું જ મોટું નુકસાન જે છે તે કોંગ્રેસને પણ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આજે વિશાળ ડોમ જગદીશ અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે, અમે તમને આ દ્રશ્યો બતાવીએ કે અંદાજે 50,000 જેટલા લોકો જે છે તે આ ડોમમાં બેસી શકે એ પ્રકારની જે વ્યવસ્થા જે કરવામાં આવી છે, અને આ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારે પરંપરાગત રીતે આપણે કહીએ કે જે આદિવાસીઓ જે છે તે આ વિસ્તારની અંદર કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. તુષાર ચૌધરી કે જેમના પિતા પોતે પહેલી વખત એક આદિવાસી મુખ્યમંત્રી તરીકે ખૂબ જ મોટું નામ ધરાવતા હતા, અને એના કારણે કોંગ્રેસનો એક પરંપરાગત જે વોટ બેંક આપણે માનીએ છીએ તે આદિવાસીનો આ મૂળ વિસ્તાર આપણે કહી શકીએ કે, પરંતુ ગઈ વખતે મોદી લહેરની અંદર જે છે તે પ્રભુ વસાવાને જીત મળી હતી, અને તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તે પણ ખૂબ જ મજબૂત થયું હતું. આ વખતે મોદી લહેર છે કે કેમ એ કેવી મુશ્કેલ છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તે ખૂબ જ મજબૂત છે, સાથે સાથે પરંપરાગત રીતે જે કોંગ્રેસમાં જોડાયેલા મતદારો જે મોદી લહેર વખતે ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા હતા તેમને એકજૂથ રાખી શકે અને પોતાના પક્ષની તરફેણમાં મતદાન કરે એ પ્રકારના તમામ જે પ્રયાસો જે છે તે બૂથ લેવલ સુધીના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. પ્રભુ વસાવાને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે, અને તેમની સામે ફરી એક વખત તુષાર ચૌધરી જે છે તે લડવાના છે, એટલે સ્વાભાવિક રીતે જે વસાવા ફેક્ટર છે, ચૌધરી સમાજ છે, અને ગામી સમાજ જે આદિવાસી આખો જે વિસ્તાર છે અને એમના જે મતદારો છે તેને કયો પક્ષ પોતાની તરફ લાવી શકે છે તે ખૂબ જ મહત્વનું છે, અને માવજી ચૌધરી સહિતના જો ચૌધરી સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાય તો સ્વાભાવિક રીતે તુષાર ચૌધરીનું જે કમિટેડ વોટર્સ છે તેને એક મોટું નુકસાન થઈ શકે છે, અને ભાજપને એક મોટો ફાયદો થઈ શકે છે, એટલે સ્વાભાવિક છે કે જે રસાકસીની જે જંગ બારડોલી લોકસભા બેઠક ઉપર જોવા મળી રહી છે ત્યારે અત્યારની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ જે રીતે ટક્કર થઈ શકે એ પ્રકારની સ્થિતિ અત્યારે રાજકીય રીતે અહીં બારડોલીમાં ઊભી થઈ છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે નેતાઓને પોતાની તરફ આકર્ષવામાં સફળ થઈ રહી છે એ તુષાર ચૌધરી માટે પણ એક મોટો પડકાર બની રહેશે.